पाटी तालुका के तिगरा गांव में मरण प्रसंग में गए दामाद की हुई हत्या। पाटी तालुका के तिगरा गांव में मरण प्रसंग में गए व्यक्ति की चाकू मारकर हत्या करने का मामला प्रकाश में आया था। गुरुवार को रोशनी गांव के प्रकाश खालिया भाई तिगरा गांव के सरकारी फलिया में मोहन नानुभाई हलपति के मरण प्रसंग में आए थे। मृतक का अंतिम संस्कार निपटाकर रात को जब वे मृतक के घर पर रात को फलिया के लोगों और रिश्तेदारों के साथ बैठे थे, तभी गाँव के हितेश जीवन पटेल पत्थर फेंकने लगा था, जिसे लोग पकड़ने दौड़े थे। इसी बीच हितेश ने प्रकाश पर चाकू से ताबड़तोब वार किया था। प्रकाश को बचाने गए उसके साले मनीष को भी हितेश ने चाकू मारकर घायल कर दिया था। लोगों ने हितेश को पकड़कर पुलिस को सौंपा था। તો બધું ઝઘડું થઈ ગયું તો તેમાં છોડામ છોડી કરવા ગયા હતા, સારા બનાવીને બેજને ચપ્પુ માર્યું. હા, કાલે મારો ચમાઈ આવ્યો એ એમાં હેટમાં આવેલા એ વગે કર્યા પછી ના અહીંયા આવેલા ઘેર આવેલા તો કેટલાકમાં બધું પથરા ને એવું તે ગાંડો માર્યા ગોટો ઉઠા બધું તે પછી ના ગાંડો માર્યા ગોટો ઉઠા પછી બી તે જોવા તો આવે જ કઈ નઈ મારે તે જોવા આવ્યો પછી ના છે તે ખબર નઈ કઈ થયું તો તેટલાક માં બધા ઝુંબડી પડી ને પછી ના કઈ થી એને જ આવી લઈ ગયો કે વચ્ચે ખબર નઈ રાત્રે અમે અંતિમ સંસ્કાર પતાવીને સાંજે આવ્યા ઘરે અને ત્યારે આ ઘટના બનેલી હતી. એટલે શું બનેલું તેમાં? એટલે કેસ ત્યારે હું હાજર ના હતો. અત્યારે મરનાર કોણ છે અને મારનાર કોણ છે? મરનાર છે પ્રકાશભાઈ અને મારનાર છે હિતેશભાઈ. એને સાના વડે એને હુમલો કર્યો? ચોખ્ખું વડે મારેલું છે. એવું એના તમારે જે દાદા છે એને બી ગામ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે એને બી કે હત્યા કરી નાખી ને એવું અમને પણ લાગતું છે. એફઆઈઆર કરેલી છે અમે. પીએમ રિપોર્ટ આવશે પછી ખબર પડશે. ગત તારીખ 30 માર્ચના રોજ સાંજે અંદાજીત 8 વાગે આસપાસના સુમારે એક યુવાન વ્યક્તિએ એક બેસણામાં બેઠેલા સમૂહ ઉપર પથ્થરમારો કરેલો અને આ સમૂહ ઉપર પથ્થરમારો કરતા એ સમૂહ પૈકીના કેટલાક સભ્યો એને પકડવા માટે દોડેલા. એ પકડવા માટે દોડતા દોડતા આ યુવાન જેણે હુમલો કર્યો છે તે પકડાઈ ગયેલો અને પોતે પકડાયા દરમિયાન તેણે બે વ્યક્તિઓ ઉપર હુમલો કરેલો, જે પૈકીની એક વ્યક્તિ મૃત જાહેર થયેલી હોસ્પિટલમાં અને એક વ્યક્તિ ઉપર એણે પોતાની પાસે રહેલા ચપ્પાનો એક ઘા કરેલો છે. આ મુજબની ઘટના બની હોય. અમો પારડી પોલીસ સ્ટેશનમાં 302-324 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસમાં FSL જેવી નિષ્ણાતોની અમે મદદ લીધેલી છે. આ જે યુવાને જેના ઉપર હુમલો કર્યો એ યુવાનને અત્યારે પોલીસની પૂછપરછ નીચે છે અને એની મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે. સર બીજા હજી સુધી પોલીસ તપાસમાં કંઈ ઓથેન્ટિક કહી શકાય નહીં કે એણે બીજા ઉપર હુમલો કર્યો છે કે કેમ. જેમ અગાઉ તપાસ ચાલશે એમ આગળ ખ્યાલ આવશે કે આણે કોઈ આવા પ્રકારનો બીજો કોઈ ગુનો કરેલો છે. સર આ વ્યક્તિ કયા પ્રકારનો હતો એ અત્યારે કંઈ કહી શકાય નહીં. તપાસ સ્થાનથી જાણી શકાશે કે ખરેખર આ વ્યક્તિ કેવા પ્રકાર. સર માના ચક્કુ વગેરે મળી આવ્યું? ચપ્પુ અહીંયા ઘટના સ્થળેથી અમે કબજે કરેલ છે તપાસ દરમિયાન.